મિત્રો ઉનાળાની ગરમી શરૂ થાય ને એટલે ગરમીના કારણે કંટાળી જવાય અને નાની મોટી માંદગી પણ આવી જાય તો તેવા સમયે બીલાનું શરબત અક્ષીર ઉપાય છે અને આયુર્વેદમાં બીલીપત્રના વૃક્ષને દિવ્ય વૃક્ષ કહેવામાં આવ્યું છે અને ભગવાન શિવજીના પ્રિય એવા બીલીપત્ર એટલે આ જ વૃક્ષના પાન છે અને એના ફળ એટલે બિલ્લીફળ તો આ બીલાફળ પેટના રોગમાં પણ ઉપયોગી છે લોહીનો વિકાર મટાડે શરીરની અંદરની ગરમી દૂર કરે લૂથી બચવા માટે પણ ઉપયોગી છે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે અને લિવર તથા કિડનીની સમસ્યામાં પણ ઉપયોગી છે યુરિન પણ સારા એવા પ્રમાણમાં રિલીઝ કરે છે તો આવા ઉપયોગી ફળ એવા બીલાનું આજે શરબત બનાવીશું નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ ત્રણ નંગ બીલી ફળ છે અને ખૂબ સરસ મોટા અને પાકેલા છે તો એને હવે ફોડી લેવાના છે આ રીતે ફોડી લેવાના અને અંદરથી જુઓ ઓરેન્જ કલરનો પલ્પ અને બીજ હોય છે અને સાધારણ ચીકાશવાળા હોય છે તો આ બે બીલી ફળને મેં ફોડી લીધા છે અને આ ત્રીજું જુઓ આ રીતે થોડું બગડી ગયું છે તો એને કાઢી નાખીશું તો હવે આ રીતે એની છાલ થોડી કડક હોય છે તો એ દૂર કરવાની અને માવો અલગ કરી લઈએ અને તમને તો ખબર જ હશે કે આ બીલી ફળમાંથી મુરબ્બો બને શરબત બને બીલાનું ચૂરણ પણ બનાવી શકાય છે અને તમને જો યાદ હોય કોઈકને તો આ અગાઉ મેં દિવાળી ગઈ ને ત્યારે નાગરવેલના પાનનો મુખવાસ બનાવ્યો હતો એમાં પણ આમળા અને આ બીલાનો પાવડર મિક્સ કર્યો હતો તો એ રીતે બીલાનો પાવડર મુખવાસમાં પણ ઉમેરી શકાય છે તો હવે આ રીતે ચમચી વડે બધો માવો કાઢી લઈશું અંદરથી પણ થોડું હાર્ડ હોય છે આ રીતે બધો માવો અલગ કરીશું અને એની અંદર નાના નાના બીજ હોય છે આપણે માવોને આ રીતે અલગ કરીએ અને તમને બતાવું છું અંદર બીજ નીકળશે આ રીતે નાના નાના બીજ હોય છે અને સ્વાદમાં થોડા કડવાશવાળા હોય છે તો એને તમે એક એક આ રીતે પણ અલગ કરી શકો પરંતુ કોક બીજ રહી જાય એવું પણ બને તો એના માટે એવું ન થાય એટલા માટે હું એને ઉકાળેલા પાણીમાં આ પલ્પને થોડો છૂટો કરીને પલાળી રાખીશ તો આ રીતે થોડો છૂટો કરી લીધો તો હવે ગેસ પર પાણી ગરમ કરવા મૂક્યું છે બે કપ જેટલું અને આ રીતે પાણી ઉકળવા માંડે એટલે ગેસ બંધ કરી દેવાનો અને આ બીલી ફળનો બધો માવો અંદર એડ કરી દઈએ અને ઢાંકીને અડધો કલાક સુધી એને પલળવા દઈશું અડધો કલાક બાદ આ રીતે જુઓ માવો થોડો પલળીને સરસ સોફ્ટ થઈ ગયો છે તો આ રીતે ચમચા વડે એને થોડું દબાવીને પ્રેસ કરીને એટલે કે થોડું આ રીતે મિક્સ કરી લેવાનો અથવા તો હાથ વડે પણ તમે કરી શકો અને ત્યારબાદ એને ચાળી લેવા માટે આ કાણાવાળી એક ચાળણી લીધી છે અને એમાં આપણે આ પલ્પને ઉમેરીને ચાળી લઈશું એટલે પલ્પ અને બીજ તથા રેસા બધું સરસ રીતે ઇઝીલી અલગ થઈ જશે આ રીતે ચાળી લેવાનું અને આવી અવનવી રેસીપી જોવા માટે તમે જો આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો અને બે લાઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી મારી આવી દરેક નવી રેસીપીનું તમને નોટિફિકેશન મળે જુઓ આ બીજ પણ અલગ થઈ ગયા અને માવો પણ અલગ થઈ ગયો છે અને આપણો બીલીફળનો સરસ એવો પલ્પ તૈયાર થઈ ગયો છે તો હવે શરબત બનાવવા માટે બે રીત છે અને પહેલી એ કે તમે આ પલ્પમાંથી જ થોડો પલ્પ અને પાણી મીઠું મરી વગેરે ઉમેરીને તમે ઇન્સ્ટન્ટ શરબત બનાવીને પી શકો અથવા તો બીજી રીતે એ છે કે આ પલ્પને ઉકાળીને તમે સ્ટોર કરી શકો અને ઉકળ્યા વિના પણ આ પલ્પ તમે બેથી ત્રણ દિવસ ફ્રીજમાં રાખી શકો છો તો આપણે ઉકાળીને એને લાંબો સમય પ્રિઝર્વ થાય એ રીતે કરીશું તો આ દોઢસો ગ્રામ જેટલી ખડી સાકર છે અને તમને તો ખબર જ છે કે સાકરની તાસી ઠંડી છે તો ખાંડને બદલે આપણે આ સાકરનો ઉપયોગ કરીશું અને મોટા ગાંગડા છે એટલે થોડી આ રીતે એને ખાંડી લઈએ તો હવે ગેસ પર એક પેણી મૂકી છે અને એમાં આપણે જે ચાળીને પલ્પ રેડી કર્યો છે બીલી ફળનો એ ઉમેરીશું અને મીડિયમ આંચ પર એને ઉકાળતા રહીશું એટલે કે હલાવતા રહીશું તો આ રીતે પલ્પ ઉકળવાની શરૂઆત થઈ ગઈ છે તો એને હજી હલાવતા રહીશું અને તમે જુઓ કે નેચરલ ઓરેન્જ કલર કેટલો સરસ આવ્યો છે કેટલી કુદરતની કરામત કેટલી સરસ છે આ બધી કે ઔષધિયો વૃક્ષો પણ આ કુદરતે ધરતી પર મૂક્યા છે અને મીડિયમ આંચ પર એને હલાવતા જઈએ લગભગ દસ મિનિટ થઈ છે અને આ રીતે ઉકળો આવ્યો છે એટલે હું થોડીવાર ગેસ ધીમો કરું છું અને પોણી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું અને પોણી ચમચી સંચળ પાવડર લઈશું ચાટ મસાલામાં પણ થોડું મીઠું આવશે એટલે આપણે સંચળ પાવડર એ રીતે લેવાનો છે આ સંચળ પાવડર છે અને આ બંને ઉમેરીને ઉકાળીશું કે જેથી બંનેમાં જે મીઠાના ભાગનું પાણી છે તે ઉકળીને મિક્સ થઈ જશે એટલે હલાવતા રહીશું અને તમે આ બંને પાવડર ઉમેરવાને બદલે એકલું મીઠું પણ લઈ શકો કંઈ વાંધો નહીં પરંતુ આ બંને પાવડર ઉમેરવાથી શરબતનો ટેસ્ટ ખરેખર ખૂબ જ જોરદાર આવશે હવે આ રીતે ઉપર ઝખખા ઓરેન્જ કલરનું ફીણ પણ આવતું જશે જુઓ હવે પંદર મિનિટ થઈ છે તો આપણે જે સાકરને ખાંડી લીધી છે એ ઉમેરી દઈએ અને મીડિયમ આંચ પર ફરીથી હલાવતા રહીએ એટલે સાકરનું જે પાણી રિલીઝ થશે એ પણ એબ્ઝોર્બ થતું જશે ફરીથી મીડિયમ આંચ પર હલાવતા જઈએ એને જુઓ હવે તમે જોઈ શકો છો કે પલ્પ થોડો વાળો થવા માંડ્યો છે પરંતુ હજી ફીણ આવે છે ઉપર એટલે હજી થોડી વાર છે હજી થોડી વાર હલાવતા રહીશું હવે તમે જુઓ ફીણ આવતું એકદમ ઓછું થઈ ગયું છે અને ઉકળીને આ પલ્પ એટલે કે મિશ્રણ પણ ઘટ્ટ બન્યું છે લગભગ વીસથી બાવીસ મિનિટ મીડિયમ આંચ પર થઈ છે તો હવે એને આપણે થોડો ચેક કરીશું અહીં કોઈ ચાસણી કે તાર નથી કરવાનો બહુ ઇઝી છે આ મિશ્રણ આ રીતે થોડું હાથમાં લેવાનું અને સાધારણ તાર જેવું લાગે અને મધ જેવું ચીપચીપ થાય આંગળી પર સાધારણ ચીકાસ લાગે એટલે હવે એને ગેસ બંધ કરી દેવાનો અને રૂમ ટેમ્પરેચર આવે ત્યાં સુધી એને ઠંડુ થવા દેવાનું અને આ રીતે કલર પણ સરસ બદલાયો છે જુઓ ઠંડુ થઈને ઘટ્ટ કલર થયો છે તો હવે એકદમ ઠંડુ થયા બાદ એમાં બે ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું અને મિક્સ કરીશું ત્યારબાદ એક સરસ આ વસ્તુ ઉમેરવાના છીએ આપણે અને તે છે વરિયાળી ત્રણ ચમચી જેટલી વરિયાળી અને દસથી બાર ઇલાયચીના દાણા છે એને બંનેને આપણે કરકરી ક્રશ કરી લઈએ અને તે આ પલ્પમાં ઉમેરીએ અને વન ફોર ટી સ્પૂન મરી પાવડર એડ કરીશું અને એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર ઉમેરીએ અને વરિયાળી અને જીરું બંનેની તાસીર ઠંડી છે એટલે શરીરમાંથી ગરમી પણ દૂર કરે અને લૂ સામે પણ રક્ષણ આપે તો આ આપણા બીલાના શરબત માટેનો પલ્પ એકદમ રેડી થઈ ગયો છે તો એને આપણે સાફ કન્ટેનરમાં ભરી લેવાનો અને તમે આ કન્ટેનરમાં ભરી લો ત્યારબાદ એને બહાર પણ રાખી શકો અને ફ્રીજમાં પણ રાખી શકો કંઈ વાંધો નહીં અને આ બે બિલ્લી ફળમાંથી આટલો બન્યો છે અને તમને જ્યારે પણ પીવાની ઈચ્છા થાય ત્યારે આ પલ્પમાં પાણી અથવા તો સોડા પણ ઉમેરી શકો અને પી શકાય છે જુઓ કેટલો સરસ પલ્પ રેડી થઈ ગયો તો આપણે હવે શરબત બનાવીશું તો એને માટે એક ગ્લાસમાં થોડા આઈસક્યુબ લીધા છે ત્યારબાદ આ તૈયાર કરેલ ફળનો ચટપટા સ્વાદવાળો પલ્પ લીધો હું બે મોટી ચમચી ભરીને લઉં છું અને ત્યારબાદ ચિયા સીડ્સ ઉમેરીશું હાફ ટી સ્પૂન જેટલા એડ કરીશું અને ચિયા સીડ્સ પણ શરીર માટે ખૂબ જ હેલ્ધી છે એમાં આયન અને વિટામિન સી રહેલા છે અને ઠંડુ પાણી કે સોડા ઉમેરી શકાય તો હું ઠંડા પાણીમાં બનાવું છું અને તમે જુઓ કે બજારના કોલ્ડ્રીંક્સને પણ ટક્કર મારે એટલું સરસ અને આરોગ્ય માટે પણ એકદમ ગુણકારી એવું આપણું ઠંડુ પીણું તૈયાર થઈ ગયું અને તમે ઉનાળામાં કોઈ કામકાજ માટે કે જોબ માટે બહાર જવાનું થાય ત્યારે આ એક ગ્લાસ ભરીને પી જાઓ તો તમને ગરમી અને લૂ સામે પણ રક્ષણ મળશે અને પાચનને લગતી સમસ્યા હોય તો તે પણ દૂર થશે તો અને ચિયા સીડ્સના બીજા ફાયદા હું તમને કહું છું કે એમાં ફાઈબર્સ પણ ફૂલ્લી રહેલા હોય છે અને હાડકાને મજબૂત કરે અને સલાડ અને સ્મૂધીમાં પણ આ ચિયા સીડ્સને ઉમેરવામાં આવે છે એટલે એને સુપર ફૂડ પણ કહેવામાં આવે છે તો રેસિપી જો ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો અને ઉનાળાની ગરમીમાં તંદુરસ્તી જાળવજો આવજો